જય શ્રી રામ મિત્રો, બ્લેક બક ટ્રેડિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે ગઈકાલે જે રીતે વાત કરી હતી એ રીતે મિત્રો માર્કેટ જોવો આજે 870 આજુબાજુ ક્લોઝિંગ આપે છે. બરાબર, આપણે 888 સુધીનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. બરાબર, તો અહીંયા તમે જોવો તો મિત્રો આ જે રેન્જ જે છે એ રેન્જનું મિત્રો અહીંયા 3 દિવસ મિત્રો માર્કેટ હોલ્ડ કરે છે, સાઇડ વે ટાઈમ પસાર કરે છે, સાઇડ વે એક સસ્ટેન થાય છે અને બ્રેકઆઉટ કરે છે. અને વન વે મિત્રો જોવો 53,000 સુધીનો ટાર્ગેટ જે છે એ મિત્રો આપણને મળે છે. બરાબર, તો આ બધું મિત્રો તમે સમજો, શીખો અને જોવો. તમે જ્યારે પણ મિત્રો બ્રેકઆઉટ થાય છે ત્યારે ફોલો થ્રુ 2 દિવસ તો માર્કેટ ચાલે જ છે. બરાબર, અહીંયા પણ તમે જોવો આ જે બ્રેકઆઉટ થયું હતું 2 દિવસ માર્કેટ મિત્રો ચાલ્યું હતું, ફોલો થ્રુ મળે છે 2 દિવસ. બરાબર, હવે મિત્રો માર્કેટ અહીંયા ને અહીંયા 53,000 રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે, અહીંયા ને અહીંયા સસ્ટેન પણ થઈ શકે છે. બરાબર, અને અહીંયાથી સેલિંગ પ્રેશર પણ આવવાની શક્યતા છે. અહીંયા 51,500 સુધી માર્કેટ આવવાની શક્યતા છે જો સેલિંગ પ્રેશર આવશે તો. બરાબર, એ ડિપેન્ડ છે કમ્પોનન્ટ કઈ રીતે ચાલે છે એના ઉપર. બરાબર, એ આપણે મિત્રો લાઈવ ડિસ્કસ કરશું. બરાબર, તો ચાલો જોઈએ ઇન્ટ્રાડેની વાત કરીએ. તો ઇન્ટ્રાડેમાં જોઈએ તો મિત્રો મોર્નિંગમાં થોડું માર્કેટ જે છે એ ડાઉન બાજુ મૂવમેન્ટ આપી અને પછી બ્રેકઆઉટ આપ્યું હતું. બરાબર, તો આ બધું તમે સમજો અને શીખો. જુઓ તમે માર્કેટ ઓપન ક્યાં થાય છે આ બધું આપણે મિત્રો લાઈવ ડિસ્કસ કરીએ છીએ. આજે સવારમાં થોડું માર્કેટ ચોપી હતું, ટ્રેપ કરે એવું હતું. આપણે લાઈવ પ્રાઇમ ગ્રુપમાં કીધું હતું કે મિત્રો મોર્નિંગ સેશનમાં તમને ટ્રેપ કરશે, બી કેરફુલી. આપણે આજે નાનો એવો જ લોટ મિત્રો લીધો છે. બરાબર, કોઈ મોટો લોટ આપણે આજે લીધો નથી, કેમ કે કાલે આપણે મિત્રો પૈસા અહીંયા બની ગયા છે. બરાબર, તો આજે આપણને એવું હતું કે માર્કેટ જે છે એ કોઈ એવી મૂવમેન્ટ આપશે નહીં, પણ સારી એવી તોય મૂવમેન્ટ આવી. બરાબર, કાલે આપણે અહીંયા પૈસા સારા એવા બન્યા હતા બ્રેકઆઉટમાં. બરાબર, તો જુઓ તમે આજે મિત્રો માર્કેટ અહીંયા કાલનો જે હાઈ છે તેની નીચે ખુલે છે, તમે જોઈ શકો છો અહીંયા તે મિત્રો ખુલે છે. અને જુઓ તમે આ પહેલી કેન્ડલ મિત્રો બ્રેક થાય છે. અહીંયા જુઓ તમે, અહીંયા આપણે એક ટ્રેડ નાનો એવો લીધો હતો અને અહીંયા આપણે તરત જ નીકળી ગયા હતા, કેમ કે 500નું બ્રેક આઉટ નહોતું થઈ શક્યું એટલા માટે. બરાબર, તો અહીંયા આપણે સારી એવી નાની એવી 20 રૂપિયા મિત્રો સ્કેલ્પિંગ લઈ અને નીકળી ગયા હતા. અને ત્યારબાદ જુઓ તમે ફરીને 500નું બ્રેકઆઉટ થાય છે. અહીંયા આપણે આ કેન્ડલમાં મિત્રો આપણે 488 આજુબાજુ એ અહીંયા આપણે લીધો હતો ટ્રેડ, ફરીને એન્ટર થયા હતા. પણ અહીંયા તમે જુઓ 400-382 સુધી માર્કેટ આવ્યું, આપણે હોલ્ડ કર્યું. આપણી કેલ્ક્યુલેશન અહીંયા સુધી હતી, માર્કેટ અહીંયા સુધી આવશે 300 આજુબાજુ સુધી આવશે. બરાબર, પણ માર્કેટ આવી શક્યું નહીં. અને અહીંયા જુઓ તમે આ કેન્ડલમાં જ મિત્રો આપણે SL હિટ થયો, એક આપણે આજે SL પણ લીધો છે. બરાબર, તો અહીંયા આપણો SL હિટ થઈ ગયો તો આપણે મિત્રો 40 રૂપિયા આપી દીધા માર્કેટને. બરાબર, અહીંયા આપણે 500 બ્રેક થયું. બરાબર, 488 પણ બ્રેક થયું, પણ આપણી મિત્રો જે રીતે માર્કેટમાં આપણો જે ટાર્ગેટ હતો એ આપણને ના મળ્યો, આપણે અહીંયા બુક ના કરી શક્યા અને આપણને SL 40 પોઈન્ટનો મળ્યો. અહીંયા આપણે 40 રૂપિયાનો SL લઈ અને શાંતિથી બેસી ગયા. ત્યારબાદ મિત્રો જુઓ તમે માર્કેટ અહીંયા 400નું લેવલ જે છે આ હોલ્ડ કરે છે. તમે જુઓ આ લેવલ હોલ્ડ કરે છે અને અહીંયા તમે જુઓ આ રીતની ટ્રેડ લાઇન આવે છે. બરાબર, અહીંયા જુઓ તમે અહીંયા W ટાઈપની પેટર્ન પણ કહી શકાય છે. આ W પેટર્ન કહેવાય, અહીંયા સસ્ટેન થાય છે અને અહીંયા બ્રેકઆઉટ કરે છે. તો 555ની ઉપર આ કેન્ડલ ગઈ, અહીંયા આપણે ટ્રેડ પ્લાન કર્યો અને વન વે મિત્રો ડે હાઈ સુધીનો આપણો ટાર્ગેટ હતો. તો અહીંયા સુધી આપણને સારો એવો રિકવરી મળી મિત્રો, માર્કેટ સારું એવું. આપણો જે લોસ 40 પોઈન્ટનો હતો એ પણ કવર થઈ ગયો, 80 રૂપિયા આપણે આમાં લીધા. ત્યારબાદ મિત્રો જુઓ માર્કેટ અહીંયા ને અહીંયા સસ્ટેન થાય છે. ત્યારબાદ અહીંયા જુઓ તમે એક નાનું એવો લોટથી આપણે સ્કેલ્પિંગ પ્લાન કર્યું, કેમ કે ડે હાઈ બ્રેક થતો હતો એટલા માટે. બરાબર, 888નો ટાર્ગેટ હતો, અહીંયા પણ શાર્પ રિકવરી આવી છે. અહીંયા પણ આપણે એક સ્કેલ્પિંગ લીધું, 100 રૂપિયા આપણે લીધા અહીંયા. બરાબર, અને ત્યારબાદ જુઓ તમે અહીંયા આપણે લાઈવ ડિસ્કસ કર્યો હતો જ્યારે અહીંયા તમે જુઓ આ રેન્જ બનતી હતી આ રીતની, અને અહીંથી આપણે એડવાન્સમાં એન્ટ્રી કરી હતી અને વન વે મિત્રો એક કેન્ડલમાં 80 રૂપિયા આપણે બુક કર્યા. બરાબર, સ્કેલ્પિંગ જ આપણે મિત્રો પ્લાન કરીએ છીએ. બરાબર, ત્યારબાદ મિત્રો આપણે એક પણ ટ્રેડ પ્લાન નથી કર્યો. અહીંયા જુઓ તમે માર્કેટ ઉપર આવે છે અને અહીંયા સાઇડ વે થઈ જાય છે. અહીંયા 53,000નું રાઉન્ડ લેવલ હતું અને ત્યારબાદ જુઓ તમે માર્કેટ નીચે આવે છે. તો આ રીતે મિત્રો આપણે આજે 4 ટ્રેડ પ્લાન કર્યા છે, એકમાં SL હિટ થયો છે, તો પણ મિત્રો આપણે ગ્રીનમાં બંધ થયા છીએ. બરાબર, તો ચાલો હવે જોઈએ
કે હવે કાલે કઈ રીતે માર્કેટ રહેશે. તો કાલ માટે મિત્રો જોઈએ તો કાલે આપણા માટે મહત્વનું લેવલ છે આ 53,000 જે લેવલ છે એ મહત્વનું છે, અને નીચેની બાજુ જે આ જે છે 700-800 લેવલ જે છે એ મહત્વનું છે, બરાબર 677 એટલે કે 700 લેવલ મહત્વનું છે. અને માર્કેટ અહીંયા ને અહીંયા ખુલ્લે છે, અહીંયા ને અહીંયા સમય પસાર કરે છે, તો 53,000 બ્રેક થશે તો એક મિત્રો રાઉન્ડ લેવલ છે, તો એક રિકવરી આપણને શાર્પ મૂવમેન્ટ મળશે, એ 222 સુધી આપણને લઈ જઈ શકે છે. 53,222 સુધી માર્કેટ લઈ જઈ શકે છે, બરાબર. અને જો માર્કેટ ગેપઅપ ખુલે, ગેપઅપ ખુલવાની પણ શક્યતા છે 53,000 આજુબાજુ ખુલે, તો મિત્રો શાર્પ અહીંયાથી ગેપઅપ ખુલશે તો મિત્રો સેલિંગ આવવાની શક્યતા છે અહીંથી, બરાબર શાર્પ સેલિંગ આવવાની શક્યતા છે. અને જો ગેપઅપ ખુલે તો 53,000 ઉપર મોર્નિંગ સેશનમાં હોલ્ડ કરે માર્કેટ, કેમ આ જો આ રીતની રેન્જ બની છે એ રીતે ઉપર ને ઉપર હોલ્ડ કરે અને ઉપર બ્રેક કરે તો જ ઉપરની બાજુ આવવાની શક્યતા છે, બરાબર. અને જો ગેપ ડાઉન માર્કેટ ખુલે મિત્રો, તો મિત્રો ગેપ ડાઉન ખુલે તો અહીંયા 600-500 સુધી આવશે માર્કેટ, 500 સપોર્ટ તરીકે કામ કરી શકે છે, 500 બાયર લોકો એક્ટિવ થશે અને આજના ક્લોઝિંગ 800 સુધી લઈ જઈ શકે છે. ડિપેન્ડ છે 500 મિત્રો કઈ રીતે માર્કેટ રિએક્ટ થાય છે. અહીંયા રેન્જ બનાવ્યા બાદ મિત્રો જો બ્રેકડાઉન થશે તો 200-300 સુધી માર્કેટ જઈ શકે છે, બરાબર. 300-200 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે, 222 સુધી જે આપણે બ્રેકઆઉટ થયું હતું ત્યાં સુધી, બરાબર. અહીંયા જે બ્રેકઆઉટ થયું છે ત્યાં સુધી આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. તો મિત્રો આ રીતે છે, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે મિત્રોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો રેગ્યુલર ટ્રેડ મારો તો આપણે એમને પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું. પ્રાઇમ ગ્રુપમાં ઘણું બધું લાઈવ શીખવા મળશે. જય હિન્દ મિત્રો.